બહુ શહેરમાં રોકાણો? બાપુજી શહેરમાં નોકરી માટે ગયો તો રોકાવું તો પડે જ ને. માધવ તારી વાત સાચી છે, આપણા બાજુનું ગામ પણ મોટું છે, ત્યાં પણ લોકો નોકરી કરે છે, તો તારે ત્યાં પણ નોકરી કરાય ને. જમનાની વાત સાચી છે બેટા, જો તું શહેરમાં રહીને નોકરી કરીશ ને તો મારે બીજી દીકરી પણ શહેરમાં વળાવવાની થશે, માટે અહીંયા રહીને જ નોકરી કર, એમાં સારું છે. અને હું મારી બીજી દીકરીને મારી આંખથી દૂર કરવા નથી માંગતો. બાપુજી શહેરમાં નોકરી કરું છું ને તો ત્યાં હોટલમાં જઈને જમી લો, પણ જો અહીંયા નોકરી કરું મારે જમવા ક્યાં જવું? જો તું શહેરમાં રહે કે ગામડામાં રહે, મારી દીકરી તારી સાથે લગ્ન કરે એટલે તારે ઘેરે આવે તો હું એકલો થઈ જાઉં, અને જો મોડા લગ્ન કરે તો તું એકલો રહે. એટલા માટે માધવ હવે તારે અમારી સાથે જ રહેવાનું છે. એટલે ઘર જમાય બનીને? નહીં બેટા, મારો દીકરો બનીને. બેટા આજ મને ખબર પડી કે દીકરો હોય કે દીકરી, ભલે 5 પૈસા ઓછા કમાય પણ નજર સામે હારા. અને આજે હું સમાજને એક મેસેજ આપું છું કે દીકરી અને જમાઈનું મન એક હોય ને તો ગામડામાં રહીને પણ શાંતિથી જીવન જીવી શકે છે, અને શહેરમાં રહેવા છતાં જો એકબીજાનું મન એક ન હોય ને તો શાંતિથી નથી જીવી શકતા. તો હવે જ્યાં સંબંધ કરો ને ત્યાં જોઈ વિચારીને કરજો, કારણ કે હું મારી દીકરીને શહેરમાં દઈને પસ્તાણો છું. રૂપિયા ઘણા છે પણ શું કામના, એકબીજાને એકબીજા માટે મળવાનો સમય પણ નથી. તમારી વાત સાચી છે બાપુ, સારું થયું તમે મને વાત, હવે હું ગામડામાં રહીને જ નોકરી કરીશ. બાપુજી બેનને એકવાર ફોન કરી જુઓ ને કે જમનાના લગ્નની તૈયારી કરવાની છે, તો ટાઈમ મળે તો આવી જાય. હા બેટા, હું કાલે જ ફોન કરી દઈશ.